સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ભાઈબીજની ઉજવણી સાથે દિવાળીના તહેવારનું સમાપન થયા બાદ મિની વેકેશનનો પ્રારંભ. બજાર વિસ્તારોમાં સર્જાયો એકદમ શુષ્ક માહોલ. ભાજપના સફળ સુકાની અમિતભાઈ સાયના જન્મદિવસની દિશામાં પણ ઉત્સાહભેર ઉજવણી. સ્થાનિક ભાજપ અગ્રણીઓએ શહેરના નીલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ યોજી અમિતભાઈ સાયના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. બાબરમાં ભાગવત કથાના પ્રચાર માટે હાઈવે રોડ પર બંધાયેલો ગેટ તૂટી પડતા બાઇક સવાર આશાસ્પદ યુવકનું કરુણ મોત. કોન્ટ્રાક્ટરની બેદરકારીએ યુવાનની જિંદગી ઝૂંટવી લેતા જન સમુદાયમાં આક્રોશ. દિવાળીના તહેવારોની ઉજવણીના સમાપન પૂર્વે જ પાલનપુરમાં તસ્કરોનો તરખાટ. એક જ રાતમાં 3 બંધ મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરાતા નગરજનોમાં ફફડાટ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગત શનિવારે ભાઈબીજના તહેવારની ઉજવણી સાથે જ દીપોત્સવીના તહેવારોની ઉજવણીનું સમાપન થતાં મિની વેકેશન શરૂ થઈ જતાં આજે પાલનપુર અને ડીસા સહિત અન્ય વિસ્તારોમાં બજારો સુમસામ જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારોની ઉજવણી બાદ બહાર ફરવા નીકળી જવાનો ક્રેઝ આ વર્ષે પણ જળવાઈ રહ્યો છે અને વેપારીઓ સહિત મોટાભાગના લોકો પ્રવાસ પર્યટનની મજા માણવા ઉપડી ગયા છે, જેથી આજે બજાર વિસ્તારમાં એકદમ શુષ્ક માહોલ જોવા મળ્યો હતો અને મોટાભાગની વેપારી પેઢીઓના શટર પણ બંધ જ જોવા મળ્યા હતા. રોજે પ્રજાકીય અવર જવરથી ધમધમતા રહેતા બજાર વિસ્તારમાં આજે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. હવે આગામી બુધવારે લાભ પાંચમના દિવસથી વેપાર ધંધા પુનઃ શરૂ થયા બાદ જ બજારની રોનક ફરી ખીલે તેમ હોય, હજુ 2 દિવસ આવો જ નિરસ માહોલ યથાવત જળવાઈ રહે તેવું જણાઈ રહ્યું છે. વિક્રમ સંવત 2074ના નૂતન વર્ષના પ્રારંભ બાદ વિવિધ સ્થળે નૂતન વર્ષને મિલન સમારોહ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે બાબર ખાતે કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ પણ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. બાબરની દરજીવાડીમાં આજે યોજાયેલ વાવ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના સ્નેહ મિલન સમારોહમાં કોંગ્રેસ અગ્રણી જ્ઞાનીબેન ઠાકોર, ડોક્ટર ગણેશભાઈ પટેલ, જેતસિંહભાઈ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભગવાનભાઈ દરજી, અમીરામભાઈ જોશી, વસરામજી ઠાકોર, મહેશભાઈ રાઠોડ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા આહવાન કર્યું હતું. નૂતન વર્ષના પ્રારંભે લોકો દેવ દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે, ત્યારે ડીસા શહેરના લચ્છાજીની ચાલી વિસ્તારમાં બિરાજમાન પિંપલેશ્વર ગણપતિ દાદાના મંદિરે પણ નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે 151 વાનગીઓનો પ્રસાદ ધરાવી વિઘ્નહર્તાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. એઇડ્સ પીડિત દર્દીઓ પણ દિવાળી પર્વની ઉજવણીનો આનંદ ઉઠાવી શકે તે માટે ધાનેરા ખાતેની સરકારી હોસ્પિટલમાં એઇડ્સ પીડિત દર્દીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવાયું હતું. એઇડ્સ પીડિતોની સેવા માટે કાર્યરત બનાસ્ત ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ નામની સેવા ભાવિ સંસ્થા દ્વારા એઇડ્સ પીડિત દર્દીઓને લાગણી અને હૂંફ આપવા માટે વિવિધ રચનાત્મક કાર્યો કરાય છે.
ત્યારે ગત શનિવારે આ સંસ્થા દ્વારા ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ અને બજાર સમિતિના ડિરેક્ટર મુકેશભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં એઇડ્સ જેવા રોગ સામે લડતા દર્દીઓને મીઠાઈનું વિતરણ કરી એઇડ્સ પીડિત દર્દીઓ પણ સામાન્ય લોકોની જેમ જ તહેવારોની ઉજવણી કરી શકે તે માટે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એઇડ્સ પીડિતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાઈબીજના તહેવારની ઉજવણી સાથે વિક્રમ સંવત 2074નું નવું વર્ષ આગેકૂચ કરી રહ્યું છે, ત્યારે બનાસકાંઠાના ભાભર વિસ્તારના અગ્રણીઓએ પણ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓને શુભકામનાઓ પાઠવી નવું વર્ષ લોકો માટે યશસ્વી અને ફળદાયી નીવડે એવી કામના વ્યક્ત કરી હતી. આવો આપણે સૌ સાથે મળીને ભાભરના લગ્નજનોને સાથે રાખીને ભાભરનો વિકાસ ભાભરનો થાય તેવા સારા પ્રયત્નો કરીએ, ભાભરને સુંદર સ્વચ્છ અને સારું બનાવીએ, ભાભરનો વિકાસ થાય એવા સારા કામો કરીએ, ભાભરને આગળ લાવવાના પ્રયત્ન કરીએ અને આ પર્વ નિમિત્તે ભાભરના નગરજનોને સર્વને મારા નૂતન વસ્તા અભિનંદન. અસ્તુ, ભારત માતા જય. સંવત 2074નું નવું વર્ષ ગુજરાતના તમામ લોકોને સુખમય સમૃદ્ધમય નીવડે એના માટેની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે કોંગ્રેસ પાર્ટી વતી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તમામ સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીને મદદ કરી અને નવ ગુજરાતના નારા સાથે આવનાર સમયમાં કોંગ્રેસની સરકાર બને, સાથે સાથે કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરાઓમાં ખેડૂતોના દેવા માફ કરશે, યુવાનોને બેકારી ભથ્થું આપશે, ખેડૂતોના વીજ પ્રથા બંધ મીટર પ્રથા બંધ કરીને હોર્સ પાવર પ્રમાણે બિલ આપશે, આવા અનેક મુદ્દાઓ, વેપારીઓ માટે GST માં રાહત, નાના વેપારીઓ માટે લોનની વ્યવસ્થા, આવા અનેક મુદ્દાઓ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં છે. ત્યારે હું મીડિયાના માધ્યમથી આવનાર સમયની અંદર તમામ લોકો કોંગ્રેસ પાર્ટીને જીતાડે અને આ 22 વર્ષના જે એક કુશાસન છે એ કુશાસનનો અંત લાવીને એક પોતાના લોકોની સરકાર બને, ગરીબોની સરકાર બને, ખેડૂતોની સરકાર બને, મહિલાઓની સરકાર બને એવી આશા રાખું છું. અને હવે બહુ થઈ ગયું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો આ નવા વર્ષના અંતમાં જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે સમગ્ર તમામ સમાજો ભેદભાવ ભૂલી અને અમને આશીર્વાદ આપશે એ અપેક્ષા સાથે ફરી પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ચાલુ વર્ષમાં આજે ધનતેરસના દિવસે અને દિવાળીના પર્વ નિમિત્તે તમામ ખેડૂત મિત્રોને, વેપારી ભાઈઓને, કર્મચારીઓને, મજૂરોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ સંવત 2074નું દરેક ખેડૂત મિત્રોને, વેપારી ભાઈઓને, કર્મચારીઓને, મજૂરોને, સર્વે તાલુકાના લોકોને ખૂબ યશસ્વી, લાભદાયી અને પ્રગતિમય નીવડે એવી એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. મને સરકારના માધ્યમ દ્વારા ખૂબ સારો આ તાલુકાનો વિકાસ થાય અને ખૂબ સારી પ્રગતિ થાય એ હું નવા વર્ષ નિમિત્તે હું ઈચ્છા રાખું છું અને માર્કેટની ઉત્તરોત્તર પ્રગતિ કરાવરાય અને વેપારીઓને ખેડૂતોને મોટો લાભ મળે એ દ્રષ્ટિથી અમે આગળ વધવા માગીએ છીએ અને નવા વર્ષમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌપ્રથમ તો દિવાળીની દરેકને નૂતન વર્ષાભિનંદનની શુભકામના. ચાલુ વર્ષ પાભર અને નગરજનોનું સુખભાઈ નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના. ગત વર્ષમાં જે પાભર નગરનો વિકાસ થયો છે એ જ ગતિએ નવો વિકાસ થાય અને પાભર એક પ્રગતિશીલ ગામ તરીકે ઉભરી આવે એવી અમારી શુભકામના. સરકાર તરફથી પણ જે જે ગ્રાન્ટો મળી છે એનો સદુપયોગ કરી અને રોડ રસ્તાઓના કામગીરી પૂરી પૂર્ણ કરેલ છે અને નવીન વર્ષમાં પણ જે કંઈ ગ્રાન્ટો આવે એમાંથી પાભરને એક સુંદર પાભર બનાવવા અમે આગળ જઈ રહ્યા છીએ. વિક્રમ સંવત 2074નું નૂતન વર્ષ આપના જીવનમાં આશાઓ, ઉમંગો અને તમારું જીવન ફળદાયી નીવડે, બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રજાને અને ભાભર સોયગામ અને વાવ તાલુકાના દરેક સમાજના લોકોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ OBC વિભાગના મહામંત્રી તરીકે આપને શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષ તમારા
घर में सुख समृद्धि लावे, तमारा बाळको शिक्षण खूब ऊँचू ले एवी शुभ भावनाओ साथे तालुका अने जिल्लाना दरेक कुमना वडीलोने मारा खूब खूब राम राम छे। पापरवासीओ, बनासकांठावासीओ, गुजरातना वासीओ अने देशना सर्वे ने नवं वर्ष खूब सुखदायी निवड़े, लाभदायी निवड़े अने सर्वने सुखदायी निवड़े एवी परम कृपारूप परमात्माने आपणे प्रार्थना करी अने भगवान सद्बुद्धि सौने आले अने सौनुं स्वास्थ्य सारूं राखे, देश उपर कोई आफत आवे नहीं अने आफत आवे तो आपणे एनो बराबर रीते सामनो करी अने देशनुं गौरव जाळवीए एवी सौ आजे आपणे संकल्प लईए अने सौने नूतन वर्ष अभिनंदन। दर्शक मित्रों, समय छे विरामनो अने विराम बाद जोईशुं। ભાજપના સફળ સુકાની અમિતભાઈ સાહેના જન્મદિવસની દિશામાં પણ ઉત્સાહભેર ઉજવણી। સ્થાનિક ભાજપ અગ્રણીઓએ સાહેના નીલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ યોજી અમિતભાઈ સાહેના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના। બાબરમાં ભાગવત કથાના પ્રચાર માટે હાઈવે રોડ પર બંધાયેલો ગેટ તૂટી પડતા બાઇક સવાર આશાસ્પ્રદ યુવકનું કરુણ મોત। કોન્ટ્રાક્ટરની બેદરકારીએ યુવાનની જિંદગી ઝૂંટવી લેતા જનસમુદાયમાં આક્રોશ। દિવાળીના તહેવારોની ઉજવણીના સમાપન પૂર્વે જ પાલનપુરમાં તસ્કરોનો તરખાટ। એક જ રાતમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરાતા નગરજનોમાં ફફડાટ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવી, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી। હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી। સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી
બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ્સ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે સર્જાયેલી પ્રવાહી સ્થિતિ અને રાજકીય ગરમાવા વચ્ચે આજે ભાજપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજકીય મોરચે ચાણક્ય તરીકે ઓળખાતા અમિતભાઈ શાહના જન્મદિવસની દેશભરમાં ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ભાજપના સફળ સુકાની એવા અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી પ્રસંગે બનાસકાંઠાના ડીસા ખાતે પણ યજ્ઞનું આયોજન કરી અમિતભાઈ શાહના દીર્ઘાયુ તેમજ તેમની યશ કલગીમાં વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરાઈ હતી. ડીસા સેના રેજિમેન્ટ વિસ્તારમાં સોપતા નીલખંઠ મહાદેવના મંદિર ખાતે આજે ભાજપના અગ્રણી અને ગુજરાત બાંધકામ શ્રમજીવી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યાની આગેવાની હેઠળ ભાજપના સફળ સુકાની અમિતભાઈ શાહના 54મા જન્મદિન નિમિત્તે તેમના દીર્ઘાયુ સાથે તેમના પરિવારના સ્વાસ્થ્ય અને પાર્ટીની પ્રગતિ માટે મહારુદ્ર યજ્ઞ યોજી મહામૃત્યુજય મંત્રના 108 જાપ કરી 54 દીવાની આરતી પણ ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય અને અમદાવાદના ભાજપ પ્રમુખ જગદીશભાઈ પંચાલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનલાલ માળી, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ દવે, શાંતુભા વાઘેલા, રમેશભાઈ સ્વાતિ સહિત રેજિમેન્ટ વિસ્તારની બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. દિવાળીના તહેવારો દરમિયાન પણ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સક્રિય રહેલી LCB પોલીસે થરાદ પોલીસ મથકની હકુમતમાં આવતા બુઢનપુર ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરની સૂચના મુજબ LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JH સિંઘમના માર્ગદર્શન હેઠળ LCB પોલીસની ટીમે થરાદ તાલુકાના બુઢનપુર ગામે સોમાભાઈ રબારીના ઘરે ઓચિંતો દરોડો પાડી 57,600 રૂપિયાની કિંમતનો 486 બોટલ વિદેશી દારૂ અને બિયર તેમજ એક મોબાઈલ કોલ મળી
58,100 રૂપિયાની કિંમતના મુદ્દામાં સાથે આરોપી મકાન માલિકની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે આરોપીને થરાદ પોલીસના હવાલે કરતા થરાદ પોલીસે પ્રોહિબિશનલ એક્ટો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા મથક ભાભર ખાતે આજે હરિધામ ગૌશાળા પાસે હાઈવે રોડ પર મંડપનો ગેટ અચાનક તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક સવાર ઈશમનું કરુણમોત નિપજતા રેરાટી મચી ગઈ છે. હાલ ભાભરમાં ચાલતી ભાગવત કથાની જાહેરાત માટે હરિધામ ગૌશાળા પાસે હાઈવે રોડ પર મોટો ગેટ લગાવવામાં આવ્યો હતો. જોકે આજે આ ગેટ અચાનક તૂટી પડતા હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઇક ગેટ નીચે દબાઈ ગયું હતું. આ ઘટના વખતે બાઇક પર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી, જે પૈકી બાઇક પર પાછળના ભાગે બેઠેલા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ ઘટનામાં મોતને ભેટેલ વ્યક્તિ ભાભર તાલુકાના તેતરવા ગામનો 32 વર્ષીય નાનજીભાઈ વીરાભાઈ ચૌધરી હોવાનું જાણવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ભાભર પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી આઘાતમાં ગરકાવ થઈ ગયેલા મૃતકના સ્વજનોએ ગેટ લગાવવામાં દાખવાયેલી બેદરકારીએ નિર્દોષ યુવકનો ભોગ લીધો હોવાના આક્ષેપો કરી દોષિત સામે પગલાં લેવાની માંગણી કરી હતી. આ ઘટના બાદ નેશનલ હાઈવે પર કોની મંજૂરીથી ગેટ લગાવાયો તે બાબત પણ ચર્ચાસ્પદ બની હતી. બાઇક માથે આવતા હતા ને ગૌશાળાનો ગેટ માથે પડ્યો. ગૌશાળાનો ગેટને કોઈ આજુબાજુ કોઈ ખીલા કે એવું છોડેલ નહોતો, ખુલ્લો ખુલ્લો હતો અને માથાના ભાગમાં પડશે બાઇક માથે નીચે પડતા એના લીધે ખૂબ જ ગંભીર ઈજા થઈ. ખોપરી ઉપર માથાના ભાગમાં એના હિસાબે ઘટતો એની ઘટના સ્થળે મોત. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિવાળીના તહેવારોની ઉજવણીના સમાપન પૂર્વે જ પાલનપુરમાં તસ્કરોનો તરખાટ. એક જ રાતમાં 3 બંધ મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરાતા નગરજનોમાં ફફડાટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ, સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં વસતા પ્રેમજીભાઈ કાઠિયાવાડી, લાલાભાઈ કાઠિયાવાડી, સંજયભાઈ કાઠિયાવાડી તેમજ અન્ય ભાવિક અગ્રણીઓ દ્વારા સતત પાંચમા વર્ષે ડીસાથી ચોટીલાના સાયકલ યાત્રા સંઘનું આયોજન કરાય છે. આ સંઘમાં જોડેલા 70 જેટલા સાયકલ યાત્રી ભાવિકોએ ઉત્સવે ડીસાથી ચોટીલા તરફ પ્રયાણ કર્યું હતું. આ સંઘમાં દર વર્ષે મોટી સંખ્યામાં સાયકલ યાત્રીઓ ઉમંગભેર જોડાઈ ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી વખતે જુગારની બદી ફાલે ફૂલે એ સ્વાભાવિક છે, પરંતુ આદતથી મજબૂર શકુનીઓ દિવાળીના તહેવારોના ટાણે પણ જુગારની લત છોડતા નથી. ભાઈબીજના દિવસે પણ પાલનપુર તાલુકાના બાદરપુરા ગામની સીમમાં જુગાર રમતા કેટલાક શકુનીઓને પોલીસે રંગે હાથે ઝડપી લીધા છે. જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરની સૂચનાથી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ સિંગમ તેમની ટીમ સાથે શનિવારે ભાઈબીજના દિવસે ગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલા ગામના સિકંદર ખાન આબાદ ખાન પઠાણના ઘરે જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતી રેડ પાડી હતી. જે વખતે આ મકાનમાં તીન પત્તીનો જુગાર રમતા નાની ગીડાસણ ગામના અભુભાઈ જેઠાભાઈ મોર ચૌધરી, ગિરીશભાઈ ભોગીલાલ શાહ અને વિહાજી બાબુજી ચૌહાણ તથા જગાણા ગામના ગૌતમભાઈ સોલંકી આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. પોલીસે આ શકુનીઓ પાસેથી 27,850 રૂપિયાની રોકડ રકમ, 9,500 રૂપિયાની કિંમતના 6 નંગ મોબાઈલ તથા જુગારનું સાહિત્ય મળી કુલ 37,350 રૂપિયાનો મુદ્દાબાલ કબજે કરી મકાન માલિક સહિત પાંચેય ઇસમોને ગઢ પોલીસના હવાલે કરતા ગઢ પોલીસે જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોની ઉજવણી સંપન્ન થાય તે પૂર્વે જ તસ્કર ટોળકીએ પોતાના ધંધાના શ્રી ગણેશ કરી દીધા છે. ગઈરાત્રે જિલ્લા મથક પાલનપુરમાં ત્રાટકેલા તસ્કરો ત્રણેક બંધ મકાનોના તાળા તોડી લાખોની મત્તા ચોરી જતા મકાન માલિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈરાત્રે જિલ્લા મથક પાલનપુરમાં ધસી આવેલા અજાણ્યા તસ્કરોએ લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલી શક્તિનગર સોસાયટીના ભાગ નંબર 2માં રહેતા કાંતાબેન લક્ષ્મણભાઈ સિંધીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. આ પરિવારના પુત્રવધુ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોઈ આખો પરિવાર અમદાવાદ હોસ્પિટલમાં હતો ત્યારે આ તકનો ગેરલાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ આ બંધ મકાનમાં ખુશી જઈ ઘરમાં પડેલો સરસામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. આ તસ્કર ટોળકી સિંધી પરિવારના બંધ મકાનમાંથી 4 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના સહિત 5-6 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આજે જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજર સહિત અન્ય પોલીસ અધિકારીઓએ ડોગ સ્કવોડની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈ તુરંત તપાસની તજવીજ શરૂ કરી હતી. જોકે મોડે સુધી પોલીસને તસ્કરોનું કોઈ પગેરું મળ્યું નથી, પરંતુ આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાનું અનુમાન સાથે તસ્કરો સુધી પહોંચવા પોલીસે ઊંડી છાનબીન હાથ ધરી છે. આપણા જે પાલનપુર ડિવિઝનના પૂર્વ પોલીસ સ્ટેશનની અંદર જ્યાં સોસાયટીમાં આપણે અત્યારે ઊભા છે એની અંદર જે ગરફોડ થઈ છે, નકુચા તોડી અને દાગીના તેમજ રોકડ રકમ લઈ ગયા છે. તો આ તહેવારોની અંદર આવી ઘટનાઓ ન બને એટલા માટે નાઇટ પેટ્રોલિંગ પર રાખવામાં આવે છે અને તમામ પોલીસ પણ એલર્ટ હોય છે. પરંતુ આ વિસ્તારની અંદર જે બંધ ઘર હતું એ ઘરના ઓનરના દીકરાના પત્ની બીમાર હોય એ બધા અચાનક બહાર જવાનું થયું એટલે કોઈને પણ જાણ કર્યા વગર એ લોકો અચાનક નીકળ્યા હતા અને એ અનુસંધાને આ ચોરી બનવાની ઘટના બની છે, જેમાં ફરિયાદીના કહેવા મુજબ એ લોકોના મંગળસૂત્ર, વીંટી, બુટી અને રોકડ રકમની ચોરી થઈ છે. પોલીસના લેવલે એલસીબી અમારા એસપી સાહેબ પણ અત્યારે વિઝિટ કરી ચૂક્યા છે અને અમે શક્ય એટલી ઝડપી આ ગુનો ડિટેક્ટ થાય એવા સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનની ભાગરૂપે કાર્યવાહી ચાલુ છે. ગઈરાત્રે પાલનપુરના કંથેરિયા હનુમાન રોડ પરના અન્ય 2 બંધ મકાન પણ તસ્કર ટોળકીના આતંકનો ભોગ બન્યા છે. કંથેરિયા હનુમાન રોડ પર રહેતા અને કડિયા કામ કરતા મોહનભાઈ પૂનાભાઈ પ્રજાપતિ તેમના વતન રાજસ્થાન ગયેલ હોય તેમના બંધ મકાનમાંથી પણ તસ્કરો હાથ ફેરો કરી ગયા છે. તેમજ આ વિસ્તારમાં રહેતા મંજુલાબેન પોપટલાલ રાવલના બંધ મકાનમાંથી પણ ગઈરાત્રે ચોરી થઈ ગઈ છે.
જો કે આ બંને મકાન માલિકો હાજર ન હોય આ મકાનોમાંથી કેટલી ચોરી થઈ તેની વિગતો જાણી શકાઈ નથી, પરંતુ દિવાળીના તહેવારોના સમાપન પૂર્વે જ તસ્કરોએ પાલનપુરમાં આવી તરખાટ મચાવતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આ ઘટનાથી પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે પણ નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાઈ બીજની ઉજવણી સાથે દિવાળીના તહેવારોનું સમાપન થયા બાદ મિની વેકેશનનો પ્રારંભ, બજાર વિસ્તારોમાં સર્જાયો એકદમ શુષ્ક માહોલ. ભાજપના સફળ સુકાની અમિતભાઈ સાયના જન્મદિવસની દિશામાં પણ ઉત્સાહભેર ઉજવણી. સ્થાનિક ભાજપ અગ્રણીઓએ શહેરના નીલકંઠ મહાદેવ મંદિરે યજ્ઞ યોજી અમિતભાઈ શાહના દીર્ઘાયુ માટે કરી પ્રાર્થના. બાબરમાં ભાગવત કથાના પ્રચાર માટે હાઈવે રોડ પર બંધાયેલો ગેટ તૂટી પડતા બાઇક સવાર આશાસ્પદ યુવકનું કરુણ મોત. કોન્ટ્રાક્ટરની બેદરકારીએ યુવાનની જિંદગી ઝૂંટવી લેતા જન સમુદાયમાં આક્રોશ. દિવાળીના તહેવારોની ઉજવણીના સમાપન પૂર્વે જ પાલનપુરમાં તસ્કરોનો તરખાટ. એક જ રાતમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરાતા નગરજનોમાં ફફડાટ. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.